બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કોટડા ગામ નજીક પ્રવાહી ભરેલો ટેન્કર પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. સદનસીબે કોઈ જાનહાનિ તો સર્જાઈ નથી, પરંતુ ટેન્કરને ભારે નુકસાન થયું હતું. તંત્ર દ્વારા ધાનેરાથી નીનાવા સુધી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ જગ્યા પર કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી નથી. તો જાહેર રસ્તા પર એટલી બધી રેત ઉડી રહી છે કે જેના કારણે વાહન ચાલકોને સામેથી આવતું સાધન પણ દેખાવામાં મુશ્કેલ બની ગયું છે. અને રોડની બંને સાઈડે મોટી મોટી ખાઈ આવેલી છે. જો સાધન કંદર ખીણમાં પડે તો પણ અકસ્માત સર્જાવાનો મોટો ભય છે. થોડા દિવસ અગાઉ પણ એક સ્વિફ્ટ ગાડીનો પણ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નિપજ્યું હતું તો અન્ય લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી. એ વાતની તો હજુ સુધી શાહી પણ શુકાય નથી. અને આજે ફરીથી આ જગ્યા પર એક પ્રવાહી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ ટેન્કરને ભારે નુકસાન થયું છે. આ જગ્યા પર આવે સ્થળ પર મુલાકાત કરે અને તે બાદ જ રોડનું કામ ચાલુ કરાવે તેવી લોકોની માંગ ઉઠી છે. અને આ જ રીતે તંત્ર આ ખાડા કાન કરશે તો આવનારા સમયમાં મોટો અકસ્માત સર્જાય અને મોટી જાનહાનિ સર્જાય તો પણ કોઈ નવાઈની વાત નથી. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.